वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली धोरण सात विषय सामाजिक विज्ञान प्रकरण नंबर एक राजपूत युग नवा शासकों राज्यों ने पार्ट टू की आप बात करवा जा रहा है। नेक्स्ट वीडियो नी अंदर आप हर्षवर्धन अने उत्तर भारतना हर्षवर्धन अने दक्षिण भारत की बात करिए तो दक्षिण भारत की अंदर विद्यार्थी मित्रों આપણે પુલકેશી બીજો હતો એ દક્ષિણ ભારતની અંદર એમનું શાસન હતું। ઉત્તર ભારતના પણ મહાન સમ્રાટ અને દક્ષિણ ભારતના પણ મહાન સમ્રાટ આ બંને સમ્રાટોનું અવસાન થાય છે। ઉત્તર ભારતના જે સમ્રાટ હતા એમનું પણ અવસાન થાય છે અને દક્ષિણ ભારતના જે સમ્રાટ હતા એમનું પણ અવસાન થાય છે અને એમના અવસાન પછી ઉત્તર ભારતની અંદર અને દક્ષિણ ભારતની અંદર જે નાના નાના રાજ્યો છે એ સ્વતંત્ર થાય છે અને નાના નાના રાજ્યો સ્વતંત્ર થાય છે અને સામંતશાહી એ પદ્ધતિ અમલમાં આવે છે અને એ સામંતશાહી અસ્તિત્વમાં આવ્યા બાદ ઉત્તર ભારતની અંદર અને દક્ષિણ ભારતની અંદર નવા નવા રાજ્યોની નિમણૂક થાય છે, નવા નવા રાજ્યોની સ્થાપના થાય છે અને એ નવા નવા રાજ્યોની અંદર કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। ત્યાર પછી આપણે રાજપૂતોની વાત કરી હતી કે ભાઈ રાજપૂતો છે બહાદુર હતા, ખંતીલા હતા, ટેકીલા હતા, કોઈ પણ ભોગે એ પોતાની પ્રજાનું રક્ષણ કરતા, ચાહે પોતાનો જીવ આપી દેવો પડે તો પોતાના જીવની પણ પરવા કર્યા વગર તેઓ ક્યારે પણ રણ મેદાનમાંથી પીછેહઠ કરતા નહીં। એમની પત્નીઓની પણ આપણે વાત કરી હતી જેને રાજપૂતાણીઓ કહેવામાં આવે છે, એ રાજપૂતાણીઓ પણ એટલી જ બહાદુર હતી કે જ્યારે પોતાના પતિ અને પોતાના દીકરાને તે યુદ્ધના મેદાનમાં મોકલવા માટે ક્યારે પણ ખચકાટ અનુભવતી નહીં। તો આ રાજપૂતો અને રાજપૂતાણીઓની વાત કરી અને આ રાજપૂત શબ્દનો અર્થ પણ આપણે જાણ્યો હતો કે ભાઈ રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્ર, જેને રાજપૂત કહેવામાં આવે છે, મૂળ રાજપુત્ર છે એને જ રાજપૂત કહેવામાં આવે છે। અને ભારતના મધ્યયુગીન ઇતિહાસની વાત કરીએ તો આ રાજપૂત શાસકો છે એમની વીરતા માટે, એમની સાહસ માટે અને એમના બલિદાન માટે પણ આજે પણ લોકો છે એ રાજપૂતોને યાદ કરે છે। હવે આ સાતમી સદીની અંતની વાત કરીએ તો સાતમી સદીના અંત ભાગમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો હતો। તમને પ્રશ્ન થાય આ સામંત શું, સામંત અને શાહી, શાહી એટલે શાસન કરવું, તો કે જ્યારે આ સાતમી સદી ચાલી રહી હતી ત્યારે આ સામંતો છે એ રાજાઓની અંડરમાં કામ કરતા હતા, એટલે કે આ રાજાનો એક અધિકારી હતો કે આ અધિકારીનું કામ શું હતું, તો કે રાજ્યની અંદર કર ઉઘરાવવાનું કામ જે કરતા એને સામંતો કહેવામાં આવતા હતા। એટલે કે રાજા જે વ્યક્તિને ટેક્સ જેને કહેવામાં આવે છે, કર એ કર ઉઘરાવવાનું જે કામ કરતો હતો સમગ્ર રાજ્યની અંદર એ સામંત હતો। હવે અહીંયા રાજા જે છે એ રાજાશાહી નાબૂદ થયેલ, એટલે ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનનું અવસાન થયું, દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજાનું અવસાન થયું, પરિણામે આ જે સામંતો હતા એ જ હવે રાજ્યની અંદર જે નાના નાના ઉત્તર ભારતના રાજ્યો હતા એની અંદર આ સામંતો છે એ રાજ કરવા લાગ્યા, પરિણામે સામંતશાહી અસ્તિત્વમાં આવી, એટલે શાહી એટલે શાસન કરવું, એટલે કે સામંતો જ શાસન કરવા લાગ્યા। કારણ કે જે મુખ્ય રાજાનો એનું અવસાન થયું અને એનું અવસાન થયું એટલે ઉત્તર ભારત છે નાના નાના ટુકડામાં વેચાઈ ગયું અને નાના નાના ટુકડા જે હતા એ સ્વતંત્ર બન્યા અને સ્વતંત્ર બન્યા એટલે સામંતો જ એના ઉપર ચડી બેઠા અને સામંત શાસન કરવા લાગ્યા, એટલે સામંતશાહી અસ્તિત્વમાં આવ્યું। એટલે કીધું છે સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાય ગયો। આપણે તે સમયના ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરવાનો છે। એ સમયની અંદર ઉત્તર ભારતની અંદર કયા કયા રાજ્યો હતા, એમના કયા કયા શાસકો હતા
તેની વાત આપણે કરવાના છે અને ત્યારબાદ આપણે દક્ષિણ ભારતના કયા કયા રાજ્યો છે એ નાના નાના રાજ્યો સ્વતંત્ર બન્યા અને એની અંદર કયા કયા વંશનો ઉદય થયો, કયા કયા વંશોએ શાસન કર્યું એની પણ આપણે ડિટેલમાં વાત કરવાની છે. તો આપણે ઉત્તર ભારતના રાજ્યોની વાત કરીએ તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય, જે પહેલું એનું સામ્રાજ્ય હતું એ તો ગુર્જર પ્રતિહાર, આ સામ્રાજ્યનું પતન થયું અને એનું પતન થતાં કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું સોલંકી વંશ અને દાહોલનું ચેદી રાજ્ય, સાંકબરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. વિદ્યાર્થી મિત્રો, આ થોડાક લેન્ધી વર્ડ્સ છે, તો તમે જ્યારે વિડીયો જુઓ ત્યારે સાથે પાઠ્યપુસ્તકને રાખશો તો તમને ઇઝી પડશે, કારણ કે આની અંદર રાજ્યોના નામ થોડા હાર્ડ આપેલા છે, એ સમયના નામ જે રીતે બનાવવામાં આવ્યા છે એ યાદ રાખવા મુશ્કેલ છે, એટલા માટે સાથે પાઠ્યપુસ્તકને રાખવું ખૂબ જ અનિવાર્ય છે, નહીંતર તમને સમજાશે નહીં. ફરી આપણે વાત કરીએ કે ભાઈ પહેલો વહેલો જે સામ્રાજ્ય હતું એનું નામ હતું ગુર્જર પ્રતિહાર હતું, એ ગુર્જર પ્રતિહાર સામ્રાજ્ય હતું, એનું પતન થયું અને એના પતન બાદ કનોજની અંદર એક રાજ્યની સ્થાપના થઈ, ગઢવાલ રાજ્ય હતું, બુંદેલખંડની અંદર ચંદેલોનું રાજ્ય હતું, માળવાની અંદર પરમાર વંશનું રાજ્ય હતું, અણહિલવાડની અંદર સોલંકી વંશનું રાજ્ય હતું, ડાહલનું અંદર ચેદી રાજ્યનું ચેદી વંશનું રાજ્ય હતું, સાંકભરીની અંદર ચૌહાણોનું રાજ્ય હતું અને દક્ષિણ રાજસ્થાનની વાત કરીએ તો ગોહિલ રાજ્ય. એ આવી રીતે ઉત્તર ભારતની અંદર નવા નવા રાજ્યોની સ્થાપના થઈ. હવે ગઢવાલની વાત કરીએ તો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો, તો કે આ ગઢવાલ રાજ્યનો સ્થાપક મૂળ કોણ હતો, તો કે ચંદ્રદેવ. આ ગઢવાલ રાજ્યનો સ્થાપક મૂળ હતો ચંદ્રદેવ, તેમનો કનોજ સિવાય કાશીને પણ એમણે રાજધાની બનાવી હતી. પહેલાં વહેલા આ ગઢવાલ રાજ્યની સ્થાપના થઈ અને ગઢવાલ રાજ્યની સ્થાપના થતાં એનો એક સ્થાપક નીમવામાં આવ્યો જેનું નામ હતું ચંદ્રદેવ, અને આ ઉપરાંત એમણે કનોજ સિવાય કાશી, જે કાશીને પોતાની બીજી રાજધાની બનાવી હતી, એટલે કનોજ છે એ એક એમની રાજધાની હતી, એમ બીજી એણે રાજધાની પણ બનાવી હતી જેનું નામ હતું કાશી. અને આ વંશની અંદર બીજા કયા કયા શાસકો થઈ ગયા, આ વંશની અંદર બીજા મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા નવા નવા શાસકો પણ થયા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. આ ગઝની, મોહમ્મદ ગઝની જે અફઘાનથી આવેલો હતો, એ અફઘાનથી એટલે કે વિદેશનો આ એક કહેવાય કે વિદેશનો સુલતાન કહેવો હોય તો પણ કહી શકાય, તે અહીંયા ભારત ઉપર એણે આક્રમણ કર્યું હતું અને સોમનાથ મંદિરને એમ કહેવાય કે લૂંટવામાં પણ તેનો ફાળો રહેલો હતો. એ ગઝનીના આક્રમણને અટકાવવા માટે પોતે આગળ આવ્યો હતો, તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, એટલે કે બૌદ્ધ લોકોના જે મંદિરો હોય વિહારો હોય એને સમારકામ એને રિપેરિંગ કામ કરાવવામાં પણ કોણે ફાળો આપ્યો હતો, તો કે ગોવિંદચંદ્ર, જે આ કુળનો સૌથી પ્રતાપી રાજા હતો, જે આ કુળનો સૌથી પરાક્રમી રાજા હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોની વાત કરીએ તો ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના જે ચંદેલો છે એમનો પણ સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામે ઓળખાયું હતું, એટલે કે ઉત્તર ભારતના રાજ્યોની અંદર બુંદેલખંડનો પણ સમાવેશ થાય છે. અને આ બુંદેલખંડની અંદર કયા વંશના શાસકો હતા, તો કે આ બુંદેલખંડની અંદર ચંદેલ વંશના લોકો પણ શાસન કરતા હતા, એટલે કે ચંદેલોનો પણ એમાં સમાવેશ થાય છે. અને બુંદેલખંડ પ્રદેશનું આ જે ચંદેલો છે એ ચંદેલોનું આ રાજ્ય છે એ પાછળથી જેજા ભુક્તિના નામે એમને ઓળખવામાં આવ્યું હતું. આ રાજ્યમાં કયા કયા શાસકો થઈ ગયા, આ રાજ્યની અંદર યશોવર્મા, કીર્તિવર્મા, પરમરીદેવ એટલે કે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા. બીજા અન્ય શાસકો પણ થઈ ગયા જેમણે પણ આ વંશની અંદર પોત
પોતાની જે શાસન કરવાની જે શક્તિ હતી એ પોતાની શાસન કરવાની શક્તિ એમને પણ બતાવી હતી. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું મહત્વ ખૂબ ઘણું હતું, ખૂબ મહત્વ હતું. ખજુરાહો, કાલિંદર, મહોબા આ ચંદેલોના મુખ્ય નગરો હતા. એટલે કે ચંદેલ વંશના જે મુખ્ય નગરોની વાત કરીએ તો એ મુખ્ય નગરોની અંદર ખજુરાહો, કાલિંદર અને મહોબા આ ત્રણ નગરોનો સમાવેશ થાય છે જે મુખ્ય નગરની અંદર હતા. ખજુરાહો શેના માટે પ્રખ્યાત હતા? ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત હતા અને આજે પણ દક્ષિણ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારતની અંદર તમે જાઓ તો આવા ખજુરાહોના મંદિરો જોવા મળે છે અને એ તીર્થસ્થાન તરીકે ઓળખાય છે, એટલે કે મંદિર તરીકે ઓળખાય છે. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. એટલે કે આ બુંદેલખંડને સુશોભિત બનાવવામાં કોનો ફાળો હતો? આ બુંદેલખંડને સુશોભિત બનાવવામાં ચંદેલોનો સમાવેશ હતો. તેમણે ધાર્મિક મકાનો પણ બંધાવ્યા હતા, તેમણે જળાશયો પણ બનાવ્યા હતા અને આ ધાર્મિક મકાનો અને આ જળાશયો બનાવીને તેમણે સમગ્ર બુંદેલખંડને એક મહાન નગર બનાવ્યું હતું, મહાન રાજ્ય બનાવ્યું હતું. માલવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી તથા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. માળવાનો પ્રદેશ એ પ્રાચીન સમયથી જાણીતો છે અને અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે તે પ્રાચીન સમયથી ઓળખાય છે. ઈસવીસન 820ની વાત કરીએ તો ઈસવીસન 820માં કૃષ્ણ રાજે આ પરમાર વંશની સ્થાપના કરી હતી અને પરમાર વંશમાં બીજા કયા કયા શાસકો થઈ ગયા? પરમાર વંશમાં સિયક, મુંજ, બૌજ જેવા મહાન શાસકો થયા હતા. માળવાના પ્રદેશની વાત આવે એટલે રાજા ભોજ યાદ આવે, મુંજ યાદ આવે અને કૃષ્ણરાજ પ્રથમ પણ આપણને યાદ આવે કે જેણે પરમાર વંશની સ્થાપના કરી હતી અને આ પરમાર વંશની અંદર બીજા અન્ય પ્રચલિત રાજાઓ પણ થઈ ગયા, જેની અંદર સિયક નામનો રાજા, મુંજ નામનો રાજા અને ભોજ જેવા નામના રાજા અને મહાન શાસકો પણ થઈ ગયા હતા. એમાં ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. હવે આ પરમાર વંશના મૂળ સ્થાપક કૃષ્ણરાજ હતા, પણ એ પછી બીજા ત્રણ શાસકો થઈ ગયા, એમાં સિયકનો સમાવેશ થાય છે, મુંજનો સમાવેશ થાય છે અને રાજા ભોજનો સમાવેશ થાય છે. પણ આ રાજાઓની વાત કરીએ તો, આ શાસકોની વાત કરીએ તો એમાં મહાન શાસક કોઈ હોય ભારતના ઇતિહાસની અંદર તો એ રાજા ભોજ હતા, જે સમગ્ર ભારતની અંદર ખ્યાતિ પામેલા હતા. બીજું, રાજા ભોજે ધારા નગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. હવે રાજા ભોજ છે એમણે ધારા નગરી નામની એક વિશાળ નગરી બંધાવી હતી જેનું નામ હતું ધારા નગરી. એની અંદર એમણે મહાશાળાની સ્થાપના કરાવી હતી. આ એમનું પ્રથમ પોઝિટિવ કાર્ય છે. ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર, જે વર્તમાન ભોપાલ છે મધ્યપ્રદેશનું, ત્યાં એક નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક સાંતભરી, એટલે કે અજમેરની ઉત્તરે આવેલ સાંભર સરોવર નામના સ્થળે રાજ્ય કરતી હતી. હવે આ રાજા ભોજ છે એ ધારાનગરી વસાવી હતી અને આ ધારાનગરીની અંદર મહાશાળા શરૂ કરાવી હતી. બીજું એણે કાર્ય કર્યું હતું કે ફરતી ટેકરીઓની વચમાં એક સુંદર નગરની રચના કરી હતી જેને ભોજપુર કહેવામાં આવે છે. અને આ ચૌહાણ કે ચાહમાન જે વંશના રાજપૂત સરદારો હતા એમણે ગુજરાતની અંદર અને રાજસ્થાનના વિવિધ ભાગોની અંદર એક રાજ્ય કરતા હતા એમાંના એક શાખા હતી જેનું નામ છે, એ કઈ શાખા હતી તો કે એમના સ્થળે રાજ્ય કરતી હતી એ ચાહમાન. અને એમનું જે સાંભર નામનું જે સરોવર છે એ અજમેરની ઉત્તરે આવેલું છે. એ અજમેરની ઉત્તરે આવેલું જે સાંભર સરોવર આ નામની
સ્થળે રાજ્ય કરનારી પ્રથમ વ્યક્તિ હતી. શાંતભરીના ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો? તો કે આ શાંતભરીના ચૌહાણ વંશનો સ્થાપક, જેને ચાહમાન કહો તો પણ ચાલે, ચૌહાણ કહો તો પણ ચાલે, તો કે આ શાંતભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. અને 12મી સદીના આરંભમાં અજયરાજ શાંતભરીની ગાદી ઉપર બેઠો હતો. તેણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેરના નામે ઓળખાયું હતું. હવે અહીંયા ગુજરાતના સરદારો, રાજસ્થાનના સરદારો એમ બે સરદારો છે, એ વિવિધ ભાગોમાં બંને જણા રાજ્ય કરતા હતા. એમાંની એક શાખાની વાત કરીએ તો 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાંતભરી નામના સ્થળે એ રાજ્ય કરતી હતી. આ શાંતભરીના ચૌહાણ હતા, એ ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? તો કે વાસુદેવ હતો. અને 12મી સદીના આરંભમાં અજયરાજ શાંતભરી એ ગાદી પર આવ્યા અને એમણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી રાજસ્થાનનું જે હાલનું અજમેર છે એ અજમેર જ એ અજમેર તરીકે ઓળખાયું હતું. પણ પહેલાં એનું નામ શું હતું? તો કે પહેલાં એ નગરનું નામ હતું અજય મેરુ. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સોલંકી રાજાઓનું જે સોલંકી રાજાઓનું શાસન હતું એની વાત કરીએ તો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અર્ણો રાજ નામના એક વ્યક્તિ સાથે થયેલા હતા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. હવે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર સોલંકી વંશ છે એ સૌથી પ્રતાપી વંશ હતો, અને એની અંદર પ્રતાપી રાજા કોઈ હોય તો એ તો સિદ્ધરાજ જયસિંહ. અને સિદ્ધરાજ જયસિંહની એક રાજકુમારી અને એ રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના એક અર્ણો રાજ સાથે કરવામાં આવ્યા હતા. તેનો પુત્ર કોણ હતો? સોમેશ્વર. એ તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો પણ ગાદીએ આવ્યો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસની અંદર અદ્વિતીય સ્થાન ધરાવે છે. ગુજરાતની અંદર કોઈ શાસનની વાત કરવામાં આવે તો એ સોલંકી વંશની શાસન. સોલંકી વંશની વાત કરવામાં આવે તો સિદ્ધરાજ જયસિંહની વાત કરવામાં આવે. સિદ્ધરાજ જયસિંહની રાજકુમારી, એમના લગ્ન એ અર્ણોરાજ સાથે, ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે કરવામાં આવે. એને પુત્ર, એનો પુત્ર સોમેશ્વર ચૌહાણ કે ત્યારબાદ ગાદીએ આવ્યો. અને એના પછી એનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો એ પણ ગાદીએ આવ્યો. અને આ પૃથ્વીરાજ ત્રીજો છે એ ભારતના ઇતિહાસની અંદર એક શ્રેષ્ઠ રાજ્ય, શ્રેષ્ઠ રાજા તરીકે અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1991માં થાણેશ્વર અને કરણાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. એટલે કે ઈસવીસન 1191ની સાલની વાત કરીએ તો થાણેશ્વર અને કરણાલની વચ્ચે એક તરાઈનું મેદાન આવેલું છે. તરાઈના મેદાનની અંદર પૃથ્વીરાજ સાબુદ્દીન ઘોરીને આ પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. પૃથ્વીરાજ ચૌહાણે સાબુદ્દીન ઘોરીને હરાવ્યો અને સાબુદ્દીન ઘોરી ત્યાંથી નાસી પાડ્યો. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. એટલે કે પહેલી વખત દિલ્હી ઉપર મુસ્લિમ સત્તાનો વિજય થયો, મુસ્લિમ સત્તાનું શાસન થયું, મુસ્લિમ સત્તા આવી કારણ કે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા ચિહ્ન રૂપ ગણાય છે. એટલે કે ભારતના ઇતિહાસની અંદર જે વાત કરીએ તો તરાઈની લડાઈ છે એ આજે પણ ભારતના ઇતિહાસની અંદર સીમા ચિહ્નરૂપ ગણાય છે. અને અહીંયાથી દિલ્હીની અંદર દિલ્હીનો તખ્તો બદલાય છે, દિલ્હીની સત્તા બદલાય છે કારણ કે પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે. અને મુસ્લિમ સત્તાનું શું થાય છે? એટલે કે મુસ્લિમ સત્તાનો હંમેશને માટે ઉદય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઉત્તર ભારતના રાજ્યોની અંદર જે સામંતશાહી શક્તિઓ છે એ સામંતશાહી શક્તિઓનો ઉદય થાય છે. અને સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ધીમે ધીમે કનોજ, ત્યાર પછી બુંદેલખંડ, માળવા, અણહિલવાડ,
દાહલો, સાંગબરી અને દક્ષિણ રાજસ્થાન આવા નવા નવા રાજ્યો છે અસ્તિત્વમાં આવે છે. અને નવા નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા પછી એમનું શાસન ચલાવે છે. હવે પછીની વાત, રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું શું સ્થાન છે? એટલે કે રાજપૂત યુગની અંદર વાત કરીએ તો રાજપૂત યુગના ગુજરાતની અંદર એમનું સ્થાન શું છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ.